अब क्या दिया हुआ? जूनागढ़। शू नाम? ભગવાનજી તમારી જે હાર્ટની ટ્રીટમેન્ટ છે એની આ ફાઇલ છે, બરોબર છે? અને તમારા બ્લોકેજ છે, નળીઓ બ્લોક છે, એક જ નળી આડી ડેન્જર કે લોકો ડોક્ટરો, બાકી આ બધી નળીઓ છે એ બ્લોક છે, એ બ્લોક ખુલી જશે. બ્લોકેજ છે એનું કારણ ટોક્સિન્સ છે, એટેક છે એનું કારણ વાયુ છે, પિત્ત છે, કફ છે. વાત પિત્ત કફ સમાન હોય ને તોય એટેક આવે, રાતો રાણ જેવો માણસ હોય ને ઉડી જાય. અને કૃમિજન્ય એટેક આવે છે એને કારણે મૃત્યુ થાય છે. બ્લોકેજને કારણે 102% મૃત્યુ થતું નથી નથી ને નથી. WHOને લાઈવ વિડીયોથી મારી ઓપન ખુલ્લી ચેલેન્જ. બ્લોકેજ છે એટલે બાયપાસનું એક કારખાનું ખોલી નાખ્યું છે, ફેક્ટરી છે લોકોને માથાથી. બાકી બ્લોકેજથી શ્વાસની તકલીફ થાય, હલવા ચલવામાં તકલીફ થાય, આ ઘણી તકલીફો થાય. એ તકલીફો દૂર કરવા માટેનું આ સાયન્સ છે. મારી કોઈ દવા XYZ રોગની નથી. તમારા શરીરના જેટલા કચરા છે એ કચરા બહાર ફેંકવાનું વિજ્ઞાન છે. આ પ્રવાહી તમને આપવામાં આવે છે. તમને ક્યાંથી માહિતી મળી છે અમૃત પુષ્પની? મને જૂનાગઢથી. જૂનાગઢમાં કોઈ ઓકે થયા છે? વિક્રમભાઈ ઉપાધ્યાય, જય ગિરનારી. આ બધા ઓકે થયા છે એટલે તમે અહીંયા પ્રચાર થયો કે અમૃત પુષ્પ પીઓ, એટલે પ્રચારથી તમે આવ્યા છે અને બધી જગ્યાથી પોઝિટિવ રિપોર્ટ આવે છે. હવે આ તમારા હાથમાં લ્યો, આ અમૃત પુષ્પ પ્રવાહી હાથમાં રાખો. અમૃત પુષ્પ પ્રવાહી 25% તમને આપું છું. એની અંદર 75% પતંજલિનું લીચી મધ ભરવાનું છે. સીલ ખોલી લીચી મધ ભરી અને હલાવી નાખવાનું. રાત્રે સૂતી વખતે તમારે 10 ટીપા એમાં પીવાના છે. તમે આ સીલ ખોલશો અને એની ઉપર છે ને ગરમ સોય કરીને કાણું પાડી નાખજો, નહીંતર સોય બટકી જાય. કાણું પાડી અને પછી 50 વાર હલાવવાનું. આ રીતે હલાવવાની તમારું સીલ વાર છે. પછી આ રીતે તમારે 10 ટીપા પીવાના છે. 10 ટીપા પી 1 ગ્લાસ પાણી પી જવાનું છે. પછી સોપારીનો કટકો કે પાન ફાંકી જે કંઈ ખાતા હોય 1 મહિનાથી પૂરતા બંધ કરજો. કેમ કે પ્રવાહી ગયા પછી પ્રવાહીની અસર શરૂ થઈ જાય છે. એની ભેગું કોઈ રસ બીજો હોય જાય, જે અંદર મેં ડેવલપ કર્યું એ ઉપરાંત કોઈ સોપારી જાય તો સોપારીનો રસ ખંડે ભેગો જવા, કચીકો કોઈ ખાય તો એનો કટકો રસ દેવાને જવા, વરિયાળીનો રસ અંદર જાય, ધાણાદારનો જાય, ફાંકીનો જાય, તમાકુનો જાય, એ બધું જાય એટલે તરત ઓલા મારા પ્રવાહી હારે એ ભેગું ભળી જાય. એને કારણે બીજા રોગ થાય. એટલે આ જે પ્રવાહી છે એમાં નથી કોઈ કેમિકલ્સ. જે ઔષધો ડેવલપ કરીને વિકસાવીને અંદર મેં મૂક્યા છે, મધને મેં ખટારા તરીકે લીધું છે, એ કેરિયર છે. કેરિયરની સાથે વાતપીત કફ સમાન કરતું વિજ્ઞાન છે. જે અંદર જશે એટલે વાતપીત કફ સમાન કરશે, જેને કારણે બોડી આખી બદલાઈ જશે. કોઈના વજન ઉતરી જાય, કોઈની કિડની સાફ થઈ જાય, કોઈના કચરા સાફ, જેટલા કચરા શરીરમાં છે તમારા એમાં એક કચરો જે છે આતેડામાં છે એને બહાર કાઢવાનું વિજ્ઞાન દુનિયામાં છે. પેટ સાફ તો રોગ બાપ, આ દુનિયાની કહેવત છે મેડિકલ સાયન્સ, આયુર્વેદિક સાયન્સની. પણ નળા જેવા 72,72,10,209 નસ નાડીમાં કચરા છે એનું શું? એ કચરા કાઢવાનું વિજ્ઞાન ક્યાંય દુનિયામાં આજની તારીખે નથી. એ શોધ્યું જ મેં 30 વર્ષની મહેનતથી. આ પ્રવાહી પીધા પછી તમારા શરીરની અંદર જે પ્રવાહી જશે એમાં એક પોટેશિયમ ડેવલપ કરેલ છે વરસાદના પાણીથી, સૂકી બદામમાંથી. એ જે ટોક્સિન્સ છે એની સાથેની યુદ્ધ થશે. એ યુદ્ધમાં કચરો શિથિલ થશે. કચરાની શિથિલ થયો એટલે ત્યાં બ્લડ ઘૂસી જશે, જગ્યા થઈ એટલે બ્લડમાં ઓક્સિજન છે એ તમારા કચરાને બાળશે. બળેલો કચરો બ્લડમાંથી ફ્લડમાં આવશે, યુરિન વાટે બહાર જશે. એટલે મારું જે સાયન્સ છે એ કચરા સાફ કરવાનું વિજ્ઞાન. પેટ સાફ તો રોગ માફ, એ આતેડું છે. પેટ સાફ તો રોગ માફ થાય 5,000 વર્ષ જૂની કહેવાય છે. પણ 72,72,10,209 નાળી સાફ તો રોગ માફ થાય કોમન સાયન્સ છે. 72,72,10,209 નસ નાળી સાફ તો રોગ માફ. એટલે મારું સાયન્સ કોઈ રોગ માટે નથી. રોગમ શરીરે મહેમાનમ, જેટલા રોગ છે એ બધા કચરાને કારણે થાય. કચરાના કારણે કોઈ કેન્સર થયું હોય તો મારી મેડિકલ સાયન્સને ઓપન ચાલે કે એ કેન્સર પણ ઓકે કર્યા જ મેં. સિવાય કે અણુસેલ છે એ ફૂટો અને એનું કેન્સર થયું તો એ દરેક વ્યક્તિના બોડીમાં એક અણુ છે. અણુ બોમ્બ ફૂટે તો દેશ સાફ થઈ જાય. એમ જો અણુસેલ ફૂટી ગયો અંદર તો આખું બોડી સાફ થઈ જાય. એમાં મૃત્યુ જ છે, એમાં કોઈ રસ્તો જ નથી અણુ સામે. બાકી ટોક્સિન્સના કારણે મોટાભાગના કેન્સર થાય છે. બધા કેમોથેરાપીને ઇન્જેક્શન લઈએ ને બધા લઈએ છે ને જીવીએ જાય છે, પણ એ લબાળ જિંદગી હોય છે. કારણ કે ટોક્સિન્સ છે, ટોક્સિન્સથી નીકળી ગયા તો એનું કેન્સર નહીં. મારી પાસે દ્વારકાનામાં કેન્સર ઓકે કર્યું છે ગળાનું. બાપા હરવા યાત્રાએ કરી આવ્યા, રોટલો અને ચટણી ખાય. જે લોકો 2-2 વર્ષથી મોઢામાં ચાંદા પડી ગયા, ખાઈ શકતા નથી, એ બધા રોટલા ચટણી ખાય. વિડીયો ઉપર બધા મૂક્યા છે. હવે તમારી પર જી આ પ્રવાહી ચાલુ કર્યા પછી દૂધ નહીં, દહીં નહીં, છાશ નહીં, દૂધની બનાવટ નહીં, ઘી નહીં, પેડા નહીં, બરફી નહીં, કોફી નહીં, ચોકલેટ નહીં કે દાદા ચોકલેટ ખાઈ લો કેડબરી છે એ નહીં, અને કોઈ પણ પ્રકારની ખટાશ નહીં, લીંબુ નહીં, લીંબુના ફૂલ નહીં, કોકમ નહીં, ટમેટા નહીં તમારા શાકમાં.
દાડમ નહીં, સફરજન નહીં, કેરી નહીં, ટમેટા નહીં, કોઈ પણ પ્રકારની ખટાશ. એક રતિભાર એક સોયભાર ખટાશ આવીને આ પ્રવાહી છે ને એ અનાજની જેમ પચી જશે, એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કારણ કે આની અંદર કોઈ કેમિકલ્સ નથી. તડબૂચના બી છે, લૂણીની ભાજી છે, વરસાદનું પાણી છે. આ લૂણીની ભાજી આજે આવી છે. લોકો મને કે લૂણી કેવી હોય બતાવો, તો આજે તમે આવ્યા છો તો લૂણી બતાવી દો. ભાઈ લૂણી આવી હોય છે. આ લૂણીની ભાજી છે, ઇન્દ્રનું રસાણામાંથી બનાવ્યું છે. એટલે લૂણીની ભાજી છે, તડબૂચના બી છે, મગજધરીના બી છે, મુખવાસમાં આપણે બહેનો નાખે જી છે, બીલી ફળ છે, ઘોડાવ્રત છે, પઠાણી લોધર છે, અમૃતા છે. અમૃતા એટલે એનું નામ અસલ લીમડાનો ગળો છે. એટલે આ બધા નોર્મલ ઔષધો છે જે વાતપીત કપ સમાન કરે છે, જે કપિલ મુનિનું સાયન્સ છે. તમને રસાયણ આપ્યું છે જે 25% એ વિજ્ઞાન છે ઇન્દ્રનું, બ્રહ્માજીના શિષ્યનું છે. અને અર્ક પીવરાવું તમને રાતે 10 ટીપા પીવાનું કહું છું, એ વિજ્ઞાન છે રાવણનું. રાવણ કોઈને ટીપા જ પીવરાવતો હોય, ફૂલોના ટીપા પીવરાવે, વનસ્પતિના ટીપા. અર્ક વિજ્ઞાન રાવણનું છે. આ સિવાય કચરા સાફ કરવા સિવાય મારું કોઈ વિજ્ઞાન નથી. અને આ કચરા સાફ કરવાનું વિજ્ઞાન દુનિયામાં ક્યાંય નથી, અમારા પાસે જ છે. અને મને 30 વર્ષ લાગ્યા છે. પરેજી તમારે ભૂલાઈ જાય તો લાઈવ વિડીયો છે, જોઈ લેવાની. એકદમ પરેજી પાડજો. તમારો 4th કે 5મે દિવસે મને રિપોર્ટ આવશે કે આઈ એમ ઓકે. જય દ્વારકાધીશ બોલો. જય દ્વારકાધીશ.